गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आप फरीथी प्रकरण 6 में थोड़ा पॉइंट्स अने 6.2 फरीथी भणीशू। तो जो विद्यार्थी मित्रों, शून्य ने नीचे जता ऋण संख्याओ मळे छे। संख्या रेखा पर शून्य डाबी बाजुए ऋण संख्याओ छे। ऋण पूर्ण संख्याओ शून्य अने धन पूर्ण संख्याओ मळीने पूर्णांको बने छे। संख्या रेखा पर कोईपण पूर्णांकनी जमणी बाजुनो पूर्णांक मोटो ज होय। संख्या रेखा ऊपर कोईपण पूर्णांकनी डाबी बाजुनो पूर्णांक नानो ज होय। समान चिन्हो वाला पूर्णांकोनो सरवाळो करवा आपेला पूर्णांकोनो सरवाळो करीने सरवाळा माटे समान चिन्ह मूकवामां आवे छे। असमान चिन्हो वाला पूर्णांकोनो सरवाळो करवा आपेला पूर्णांकोनी बादबाकी एटले के एक पूर्णांकमां बीजा पूर्णांकनो विरोधी उमेरवामां आवे छे। तो विद्यार्थी मित्रों, मैं तमने 6.1, 6.2 अने 6.3 समझायुं छे, पण फरीथी आपणे 6.2 नुं रिविजन थोड़ुं करी लईशुं। ये दिवसे थोड़ा विद्यार्थी ओछा हता लिंकमां, पण हवेथी तमारे वीडियो आवशे एटले तमे वीडियो गमे त्यारे जोई शको छो। तो 6.2, तो एमां आ तो दाखला नंबर 1 के संख्या रेखानो उपयोग करीने पूर्णांक लखो। तो 5मां 3 उमेरता, तो विद्यार्थी मित्रों आपने बधाने खबर छे कि 5मां 3 उमेरीए तो 8 थाय, पण आपणे संख्या रेखा दोरीने ते दर्शावानुं छे। एटले के जुओ विद्यार्थी मित्रों, मैं संख्या रेखा दोरी छे, एमां मैं धन पूर्णांक अने ऋण पूर्णांक संख्या दर्शावी छे 5 થી 8। तो 5 पछी आपणे 3 रकम आगळ जवानुं छे, 5मां 3 ઉમેરવાના છે, તો 5 થી 6, 6 થી 7 અને 7 થી 8। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, 5 વત્તા 3 કરીએ તો આપણને ખબર છે કે જવાબ 8 આવે, તો આપણી સંખ્યા રેખા પણ 8 3 ઉમેરે એટલે 8 અટકી છે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, -5 માં 5 ઉમેરવાના છે, તો -5 ઋણ બાજુ આવશે, એમાં 5 ઉમેરવાના છે એટલે આપણે જવાનું જમણી બાજુ। તો -4 -3 -2 -1 અને 0 એટલે -5 માંથી +5, આપણે 5 માંથી 5 બાદ કરીએ તો જવાબ આપણને ખબર છે કે 0 જ આવે, પણ સંખ્યા રેખા ઉપર આપણે દોરીને દર્શાવવાનું છે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, 2 માંથી 6 બાદ કરતા, 2 માંથી 6 બાદ કરવાના છે એટલે આપણે સૌથી પહેલા 2 ઉપરથી સ્ટાર્ટ કરવાનું, બાદ કરવાના એટલે ડાબી બાજુ જવાનું છે, એટલે 1 0 -1 -2 -3 અને -4, એટલે ટૂંકમાં આપણે 6 માંથી 2 બાદ કરીએ અને બાદ કરવાના છે એટલે ડાબી બાજુ, તો જવાબ આવશે -4 સંખ્યા રેખા ઉપર મેં દર્શાવ્યું છે। હવે -2 માંથી 3 બાદ કરતા, બાદ કરવાના છે તો બાદ કરવાના છે એટલે આપણે ડાબી બાજુ જ જઈશું, 3 બાદ કરવાના છે એટલે -2 માંથી -3 ઉપર, -3 થી -4 અને -5 ઉપર આવશે, એટલે કે ટૂંકમાં -2 માંથી 3 બાદ કરતા આપણને -5 જવાબ મળે છે। હવે દાખલા નંબર 2, સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેના પૂર્ણાંકોનો સરવાળો કરો। તો 9 વત્તા -6, તો વિદ્યાર્થી મિત્રો આપણે 9 થી સ્ટાર્ટ કરવાનું છે અને પ્લસ પણ -6 છે એટલે બરોબર, એટલે હવે આપણે ડાબી બાજુ જવું પડશે, જમણી બાજુથી ડાબી બાજુ જઈશું 6। તો 1 9 થી 8 ઉપર આવશે, 7 6 5 4 અને 3 ઉપર, એટલે ટૂંકમાં આપણે 9માંથી 6 બાદ કરીએ તો પણ જવાબ આવશે 3। તો આપણો મેં આકૃતિ દોરેલી જ છે, સંખ્યા રેખા ઉપર જુઓ તો 3 ઉપર આપણે પહેલાં 0 થી 9 ઉપર લઈ ગયા અને પછી આપણે 9 + -6 ની રકમ હતી, તો -6 કર્યા એટલે 3, એટલે કે ટૂંકમાં અમે આપણે મોઢે ગણીએ તો એ 9માંથી 6 બાદ કરીએ તો 3 જવાબ આવે, મોટી રકમ આગળ પ્લસનું ચિહ્ન છે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, B, C, D, E અને F, તો 5 વત્તા -11, -11માંથી આપણે 5 બાદ કરીએ તો કેટલા વધે, મોટી રકમ આગળ માઇનસનું ચિહ્ન છે એટલે -6 જવાબ આવશે। તો આ B, C, D, E અને F છે, મેં સરવાળોને બાદ બાકી જે છે કરી નાખ્યા છે, પણ વિદ્યાર્થી મિત્રોએ સંખ્યા રેખા જાતે દોરવાની છે અને મેં જેમ એમાં દર્શાવી છે એ જ પ્રમાણે B, C, D, E અને F માં દર્શાવવાનું છે। તો -1 વત્તા -7 = -, થશે સરવાળો, નિશાની આવશે -8, તો જવાબ આવશે -8, -5 + 10, 10માંથી 5 જશે એટલે જવાબ આવશે 5, મોટી રકમ આગળ પ્લસનું ચિહ્ન છે। -1 વત્તા -2 વત્તા -3, -નો કરવાનો સરવાળો, નિશાની આવશે -ને એટલે -6 જવાબ આવશે।
माइनस बे वत्ता आठ वत्ता माइनस चार बराबर बे, એટલે કે ચાર ને બે છ, માઇનસ માઇનસ નો સરવાળો અને આઠમાંથી છ જાય એટલે બે આવશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ત્રણ પણ એ જ રીતે કરવાનો છે. એમાં પણ એમાં સંખ્યારેખાનો ઉપયોગ કરવાનો નથી. તો ટૂંકમાં પહેલા અને બીજા દાખલામાં સંખ્યારેખા દોરવાની છે અને ત્રીજા દાખલામાં તમારે અગિયાર વત્તા સાત, તો આપણને ખબર છે કે અગિયારમાંથી સાત જાય તો ચાર વધે. પણ વિદ્યાર્થી મિત્રો મેં જે પ્રમાણે રીત કરી છે એ જ પ્રમાણે તમારે રીત કરવાની છે. એટલે ટૂંકમાં શું કરવાનું છે, અગિયારના ભાગ પાડવાના સાત અને ચાર, એટલે સાત સાત ઉડાડી નાખવાના, સાતમાંથી સાત જાય તો શૂન્ય અને વત્તા ચાર. એ જ પ્રમાણે આ બધા જ દાખલા આપણે કરવાના છે. તો અગિયારમાંથી માઇનસ સાત જશે તો ચાર જવાબ આવશે. માઇનસ તેર વત્તા માઇનસ અઢાર, તો અઢારના ભાગ પાડી દો, તેર વત્તા પાંચ બરોબર. પછી તેર તેર, તેરમાંથી તેર જાય એટલે શૂન્ય રહેશે અને પ્લસ પાંચ બરોબર શૂન્ય, તેમાંથી તેર ગયા તો શૂન્ય વત્તા પાંચ બરાબર પાંચ જવાબ આવશે. એ જ રીતે માઇનસ દસ વત્તા ઓગણીસ, તો ઓગણીસના ભાગ પાડો, દસ વત્તા ઓગણીસ, દસ દસ ઉડી ગયા તો પ્લસ નવ જવાબ આવશે. માઇનસ બસો પચાસ વત્તા એકસો પચાસ, તો બસો પચાસના ભાગ પાડો, એકસો પચાસ વત્તા સો, એકસો પચાસ એકસો પચાસ ઉડી જશે, શૂન વત્તા માઇનસ સો એટલે જવાબ આવશે માઇનસ સો. મોટી રકમ આગળ માઇનસનું ચિહ્ન છે માટે. હવે વિદ્યાર્થી મિત્રો માઇનસ ત્રણસો એસી વત્તા બસો સિત્તેર, તો ત્રણસો એસીના ભાગ ત્રણસો, જો માઇનસ માઇનસનો કરવાનો સરવાળો, એટલે વિદ્યાર્થી મિત્રો ત્રણસો એસી વત્તા બસો સિત્તેર એટલે માઇનસ છસો પચાસ જવાબ આવશે. માઇનસ બસો સત્તર વત્તા માઇનસ સો એટલે કે બસો સત્તરના ભાગ પાડ, અમારે માઇનસ માઇનસ એટલે સરવાળો જ કરવાનો છે, તો માઇનસ ત્રણસો સત્તર જવાબ આવશે. એ જ રીતે દાખલા નંબર ચાર, એમાં સરવાળો કરવાનો છે. બધા જ દાખલા આ સ્વાધ્યાયમાં એ જ રીતે છે. એકસો સાડત્રીસ વત્તા માઇનસ ત્રણ અને માઇનસ ત્રણસો ચોપન, તો માઇનસ ત્રણસો ચોપનના ભાગ પાડી દેવાના. માઇનસ એકસો સાડત્રીસ અને બસો સત્તર, એકસો સાડત્રીસમાંથી એકસો સાડત્રીસ એટલે ઝીરો, એટલે હવે ઝીરો વત્તા માઇનસ બસો સત્તર, બસો સત્તર જવાબ આવશે. એ જ રીતે દાખલા નંબર બેમાં માઇનસ બાવન અને પ્લસ બાવન, બાવનમાંથી બાવન જાય એટલે ઝીરો જ રહે, એટલે કે પરસ્પર વિરોધી સંખ્યા છે. હવે ત્રણસો બાર વત્તા એકસો ત્રણ, ઓગણચાળીસ વત્તા એકસો બાણું, તેમાં પણ એ જ રીતે ભાગ પાડીને આપણે સરવાળોને બાદ બાકી કરવાની છે. માઇનસ પચાસ માઇનસ બસો અને ત્રણસો, તો આમાં પણ એ જ રીતે કરવાનું છે આપણે. અને નીચે સરવાળો શોધો, એમાં પણ આપણે સરવાળી સરખી સરખી સંખ્યા કરીને આપણે માઇનસ સાત વત્તા માઇનસ નવ વત્તા ચાર વત્તા સોળ બરોબર, એટલે એ જ રીતે સોળના ભાગ પાડી દેવાના, એટલે સોળમાંથી સોળ જશે એટલે શૂન્ય, એટલે ચાર રહેશે બરોબર. વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આપણે આ સ્વાધ્યાય છ પોઈન્ટ બે પૂર્ણ કરીએ છીએ.